સુરત સિંગણપુર વિસ્તારમાં બનેલી ઘટનામાં લોકો મૃતકની ડેડ બોડી લઈને સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી સાથે કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી. સિંગણપુર વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ પર કામ કરી રહેલા 15 વર્ષના કિશોરનું નીચે પટકાતા મોત નિપજ્યું હતું. કિશોરનું સ્મિમેરમાં પીએમ માંગ સાથે મૃતદેહ રાત્રે પોલીસ કમિશનર કચેરીમાં લઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી હતી. આ અંગે જાણ થતાં ઉમરા પીઆઈ અને એસીપી સ્થળ પર દોડ્યા હતા. બાદમાં દેવી પૂજક પરિવારને સમજાવી ન્યાય મળવા બાબતે વિશ્વાસ અપાવતા તેઓ મૃતદેહ લઈ ગયા હતા. અમરોલીના હાઉસિંગ બોર્ડમાં રહેતા 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોરની નવનિર્મિત સાઇટ પર મજૂરી કામ કરે છે. 22 તારીખના રોજ સિંગણપુર વિસ્તારની હરિદર્શન ખાડા પાસે ધારા હેવન નવનિર્મિત બિલ્ડિંગમાં કરતો હતો. તે દરમિયાન બેલેન્સ ગુમાવતા તે નીચે પટકાયો હતો. સાઇટ પર હાજર લોકોએ તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. સ્મિમેરમાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, જેથી પરિવારજનો ધારા હેવનના સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને તેમને ન્યાય મેળવવા માટે મૃતદેહને લઈ મોડી રાત્રે પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા. જે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો પોલીસ કમિશનર કચેરીએ પહોંચી પરિવારને ન્યાય અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનું મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની, પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવી પૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે અને ન્યાય નથી મળતો, એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે, સાહેબ વારંવાર દેવી પૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ન્યાય નથી મળતો, એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગને ન્યાય મળે અને દેવી પૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય, ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી. આવી સમસ્ત દેવી પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી.